जय माताजी मित्र, हूँ छु किरण परमार। अत्यारे हूँ प्राजेश्वर गांधीनगर खाते प्रिपेरेशन करूँ छु। मारू रनिंग हमणां ज मैं कम्प्लीट करेलू, जे 3 ડિસેમ્બર राजकोट खाते हतुं। मारो टाइमिंग हतो 6 મિનિટ અને 46 સેકન્ડ, जे मैं 1 મંથ में कम्प्लीट प्रिपेरेशन करेली छे। तो एमनो हूँ रविन्द्र सरनो खूब खूब आभार मानु छु। एना विषे हूँ तमने थोड़ी स्ट्रेटेजी आपवा मांगू छु कि ग्राउंड में जती वखते अने ग्राउंड में जते पहेला तमारे शुं करवुं। एम के ग्राउंड में जे दिवसे तमारुं ग्राउंड होय एना आगला दिवसे तमारे भरपूर पाणी पीवुं, अने ग्राउंड में जता पहेला तमारे कोई हुलको फुलको खोराक खाईने जावुं, कोई केळ होय के कोई भी एम पेलुं अग्राउंड हशे एम એમાં હોલ્ડિંગ એરિયા 1 હોલ્ડિંગ એરિયા 2 હોલ્ડિંગ એરિયા 3 હોલ્ડિંગ એરિયા 4, એ રીતના 4 તમારો હોલ્ડિંગ એરિયા હશે। જ્યારે તમારે એન્ટ્રી થશે ત્યારે તમારો કોલ લેટર ચેક કરવામાં આવશે, જેમાં તમારો રજિસ્ટ્રેશન નંબર અને તમારે હોલ્ડિંગ એરિયા 1માં ચેક કરશે એમાં તમારો કોઈ ભી આઈડી પ્રૂફ તમારું હોવું જરૂરી, કોઈ આધાર કાર્ડ હોય, વોટર આઈડી હોય, પાન કાર્ડ હોય કે કોઈ ભી ચાલશે। પછી હોલ્ડિંગ એરિયા 2માં તમને પેલો ચિપ્સ નંબર બાંધવામાં આવશે, જે તમે પગમાં બાંધો છો તે ચિપ્સ નંબર બાંધવામાં આવશે, અને તમારો ચેસ્ટ નંબર આપવામાં આવશે જેમાં તમારો સ્કેનિંગ થશે। ત્યાર પછી તમને હોલ્ડિંગ એરિયા 3માં તમને મોકલવામાં આવશે, જેમાં તમારી સંખ્યાની ગણતરી થશે, જેમાં તમને 200 છોકરીઓને એકસાથે દોડવામાં આવશે। 2 બ્લેન્ક પટ્ટા હોય છે, એમાં અહીંયા 2 બોક્સ હોય છે અને અહીંયા 4 લાઈનો હોય છે, એમાં 1 લાઈનમાં કેટલી 200 છોકરીઓને એકસાથે દોડાવવામાં આવે છે। તો કોઈને એમ થતું હોય કે જે આગળ બેસે આગળ ઊભેલી વિદ્યાર્થી હોય એને તો ઓલરેડી ફાયદો જ થવાનો કે આગળ જશે અને આપણે પાછળ રહેલા હશું તે પાછળ રહી જશે, પણ ના, એવું કશું જ નથી હોતું। અરે એમ કેમ કે સ્ટાર્ટ ત્યારે તમારે અહીંયાથી જે બ્લેન્ક પટ્ટા ઉપર દરેક રાઉન્ડમાં તમારે બ્લેન્ક પટ્ટા ઉપર પગ મૂકવાનો રહેશે, જેથી તમારા રાઉન્ડ તમને પેલો અહીંયા સ્કેન થઈ જાય, અને જો તમે રાઉન્ડ મારેલા હશે અને જો બ્લેન્ક પટ્ટામાં તમારો પગ નહીં આવ્યો હોય તો તમારું તે રાઉન્ડ તમારું ગણાશે નહીં એમ। જ્યારે તમને સ્ટાર્ટ કહે એટલે સ્ટાર્ટ કરીને અહીંયાથી તમારે અહીંયા સુધીનો જે રાઉન્ડ પૂરો કરીને તમે અહીંયા આવશો, અને અહીંયા બ્લેન્ક પટ્ટામાં જ્યારે તમે પગ મૂકશો એટલે તમારો એક રાઉન્ડ કમ્પ્લીટ થશે, અને જે તમારે પહેલા રાઉન્ડમાં તમારે જે સ્પીડ લીધી હોય ને એ સ્પીડમાં તમારે 3 રાઉન્ડ કમ્પ્લીટ કરવાના છે, અને જ્યારે 4થો રાઉન્ડ હોય આવે ત્યારે તમારે સ્પ્રિન્ટ મારી દેવાની છે કે જેથી તમારું ઓછા ટાઈમમાં તમારું રનિંગ કમ્પ્લીટ થઈ શકે। ત્યાર પછી કે તમારો જે રાઉન્ડ તમારો ટાઈમિંગ પૂરો થાય એ પછી તમને હોલ્ડિંગ એરિયા 4માં તમને મોકલવામાં આવશે, કે જેમાં તમને તમારો જે ચિપ્સ નંબર બાંધેલો હશે તમારે અહીંયા છોડીને તમને આગળ મોકલવામાં આવશે, જેમાં તમને એકસાથે બેસાડવામાં આવશે। એમાં જે પાસ થયેલા વિદ્યાર્થી હોય એને એક બાજુ સાઈડમાં અને જે ફેલ થયેલા વિદ્યાર્થી હોય એને એક બાજુ સાઈડમાં, અને જે ફેલ થયેલા વિદ્યાર્થી હોય એને પોતાનો ચેસ્ટ નંબર ખોલીને મૂકીને અને એક્ઝિટ ગેટથી બહાર નીકળી જવામાં આવે છે, અને જે પાસ થયેલા વિદ્યાર્થી હોય એને આગળની પ્રોસેસ કરવામાં આવે છે। અને જો કોઈને એમ થતું હોય કે હું અહીંયાથી નીકળી જાઉં એમ એટલે મારું ઓછા ટાઈમમાં મારું રનિંગ પૂરું થાય, પણ ના, એવું નથી કરવાનું। એટલે જ્યારે તમારું આ ગ્રાઉન્ડ ખાલી થાય પછી જ તમે પછી અહીંયાથી પછી તમે જઈ શકો છો, એટલે કોઈને પછી તમે અહીંયા આવશો એટલે તમારું રનિંગ ઓછા ટાઈમમાં તમારું રનિંગ આરામથી કમ્પ્લીટ થઈ જશે।